આ નિશાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે કે ચોમાસું વિધિવત રીતે લઈ રહ્યું છે વિદાય, અને વિદાય લેતા ચોમાસામાં વરસાદની શક્યતા છે. તો હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફથી વરસાદની શક્યતા છે. 7-12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. 20-22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત પણ સર્જાશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. હવે ચોમાસું મોટા ભાગના વિસ્તારોમાંથી ગુજરાતને વિદાય લેતો જણાશે, પરંતુ ચોમાસું વિદાય લેશે આ વખતે ગરમી પડશે અને આ ગરમી આખરી હશે. આ ગરમીના કારણે શરદ ઋતુમાં જનધનને હાનિ પણ થવામાં હોય છે. એટલે જનધનને પોતાની આરોગ્યની કાળજી રાખવી ઈચ્છ રહે, પરંતુ અન્ય બાબતો જોઈએ તો ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અને અરબ સાગર પણ સક્રિય થશે. અરબ સાગરમાં 7-12 તારીખ હલચલ જોવા મળશે અને 22 તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. કૃષિ પાકોમાં જ્યાં અત્યારે વરસાદની જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદારૂપ રહેશે. તો આજથી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો પણ આવી રહ્યો છે. 7-12માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ છે. બંગાળ અને અરબી સમુદ્રની અસર પણ જોવા મળશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. અત્યારે હાલ 7-12માં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. આજ 5 તારીખથી કેટલાક ભાગોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને 16 આસપાસ પણ ચક્રવાતની અસરો થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખાની અસર જોવા જઈએ તો 16-22માં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 16-22માં વરસાદ થવાની શક્યતા રહેશે. દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે. 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકે છે. નવેમ્બર માસમાં પણ માવઠાની શક્યતા છે. 22 ઓક્ટોબર બાદ પણ છેક દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટા જ આવ્યા કરશે અને નવેમ્બરમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે. હેલ્મેટથી જાણે કે 36નો આંકડો હોય તેવું લાગી રહ્યું છે. હેલ્મેટને લઈને News18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. લગભગ તમામ લોકો હેલ્મેટ વગર જ નજરે પડ્યા. વારંવાર હાઈકોર્ટની ટકોર છતાં લોકો હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવી રહ્યા છે. હેલ્મેટ ન પહેરવાનું કારણ પૂછતા અવનવા બહાના આપે છે અને હવે પહેરવાનું છે, મારા માપનું હેલ્મેટ નથી, આજે જ રહી ગયું છે તેવા બહાના બતાવે છે. ટ્રાફિક પોલીસ જ્યારે લોકોને પકડે છે ત્યારે પણ અનેક લોકો પોલીસ સાથે રકઝક કરે છે, બોલાચાલી કરે છે. લોકોને જાણે કે હેલ્મેટ પહેરવું જ નથી ગમતું તેમ લાગે છે. પોતે ભૂલ થઈ ગઈ છે, ફર્સ્ટ ટાઈમ છે અને અમુક એવા માણસો અમને મળે છે કે તમે અમને રોકો છો અને બીજાને નથી રોકતા, આ લોકો જો જાય છે અંદર, તો અમે એમને સમજાવીએ કે ભાઈ અંદર રનિંગ ટ્રાફિકમાં તો અમે દોડીને તમારી સાથે વાત કરવી કે અંદર જવી, અમે તમારું જે અમારું કામ લીધું હાથમાં એ પૂરું કરવાની વાત હોય અમારે, પછી બીજાને રોકાય, વારા ફરતી બધાને વારો આવે. અમદાવાદ શહેરના લોકો હેલ્મેટ પહેરવાનું જાણે કે ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે હું છું અને આપ જુઓ તો લગભગ એક સાથે 4 લોકો જો એક જ લાઇનમાં તમને જોવા મળશે, પરંતુ તેની અંદર એક જ વ્યક્તિએ છે તે હેલ્મેટ પહેરેલું છે. આ પ્રકારના સંજોગોને કારણે વારંવાર ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે, છતાં પણ લોકો હેલ્મેટ પહેરતા નથી. હવે આની પાછળનું કારણ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને લોકોને પૂછવાનો પ્રયત્ન કરીએ. હેલ્મેટ નથી પહેરતા? ચલાન ભી નહીં કાટા? નહીં કાકા,
હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં? પહેરવું જ જોઈએ. પહેરવું? તમે કેમ નહીં પહેર્યું? અત્યારે જરા મુકાઈ ગયો ને એટલે આજે શોધવામાં જરા લેટ થયું ને એટલા માટે. બાકી થેન્ક યુ. અચ્છા, તમારા હેર સરખા કરતા તો હેલ્મેટ પહેરવા મજા નથી આવતી લાગતી? નહીં મજા આવતી. હેલ્મેટ તો પહેરવું જોઈએ. પહેરવું જોઈએ, પહેરવું જોઈએ, પહેરવું જોઈએ. માનો છો પહેરવું જોઈએ? સુરક્ષા આપણી છે. હેલ્મેટ થી સુરક્ષા ખરી કે નહીં? ચોક્કસ ખરી જ ને. ખરી તો પણ પહેરતા કેમ નથી? કારણ શું છે? પહેરવાનું છે. મેડમ આ સર્વિસ માં આપી છે ને એટલે ઓફિસ માંથી લેવા જ હતો ગાડી. એટલે સર્વિસ વાળા ત્યાં મૂક્યું નતું. કંટાળો તો આવે છે પણ સેફટી માટે જરૂરી છે. હવે આજે હું ભૂલી ગયો એક્ચ્યુઅલી, બાકી હું રોજ માટે પહેરું છું. ઓકે, જોજો ચલણ ના આવે હો. આ પ્રકારના બહાના છે તે લોકો છે ખાસ કરીને બનાવી રહ્યા છે. ઘણા બધા લોકો આ પ્રકારનું હેલ્મેટ છે તે પહેરીને જતા હોય છે અને આવા પ્રકારના હેલ્મેટને માન્યતા આપી છે કે કેમ તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. તેમાં સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો છે. ગેંગરેપ થયાની વડોદરા પોલીસ વડાની પુષ્ટિ છે. બે યુવકોએ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. 30-35 વર્ષના ઉંમરના હતા આરોપીઓ. ભાયલી વિસ્તારમાં રાત્રે આ બનાવ બન્યો હતો અને બનાવ અંગે વડોદરા એસપીનું કહેવું છે કે સગીર પીડિતા પોતાના મિત્રને 11:30 વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી, જે બાદ રાત્રે 12 વાગે બે બાઇક પર 5 લોકો સ્થળ પર પહોંચ્યા અને તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી, જે બાદ 5 પૈકી 3 લોકો સ્થળ પરથી જતા રહ્યા, જ્યારે કે અન્ય 2 આરોપીએ ગેંગરેપ આચર્યો અને બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કર્યા. પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો. બનાવ બાદ સ્થળ પરથી પોલીસને ઝાંઝર તૂટેલા ચશ્મા મળ્યા છે. રાજકોટ સીઆઈએસએફને ધમકી ભર્યા મેલને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વડોદરા બાદ હવે રાજકોટ એરપોર્ટ પર પણ પોલીસની ટીમ તહેનાત છે. એરપોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજકોટ શહેર પોલીસનું સઘન ચેકિંગ. એરપોર્ટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. ડોગ સ્વોડની મદદથી એરપોર્ટની અંદર પણ ચેકિંગ થઈ રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, રાજકોટ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ તપાસનો ધમધમાટ. જે પ્રમાણે સીઆઈએસએફ ને એક ઇમેલ મળ્યો હતો અને આ ઇમેલ ની અંદર વડોદરા એરપોર્ટ અને રાજકોટ ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેના જ કારણે હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે. અને રાજકોટ શહેર પોલીસ દ્વારા બપોરના સમયે રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગની અંદર સ્થાનિક પોલીસ એટલે કે એરપોર્ટ પોલીસ પણ જોડાઈ હતી, સાથોસાથ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને તેમજ સાથોસાથ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ છે તે પણ જોડાઈ હતી. જોકે જે પ્રમાણની માહિતી રાજકોટ શહેર પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે, હજુ સુધી કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ નથી મળી આવી. ત્યારે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ધમકી ભર્યો ઇમેલ સીએએસએફને મળ્યો છે, ત્યારબાદ તકેદારીના ભાગરૂપે એરપોર્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંધ્યા જી, આપનો આભાર. વાસના જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય, નવરાત્રી જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય, એટલે એનો મતલબ એ થયો કે આ સાધુઓ પોતાનું ભાન ભૂલ્યા છે અને પોતાની મર્યાદા ચૂકી રહ્યા છે. અને આવા સાધુઓ જે નવરાત્રી માટે કે હિન્દુના સનાતન ધર્મના જે તહેવારો માટે આવા શબ્દો જે બોલતા હોય, આ શબ્દોને બ્રહ્મસમાજ વખોડે છે અને આવા સંતને એમના સમાજમાંથી દૂર કરવાનું એવી પણ માગણી કરવામાં આવશે. આજકાલે વિપરીત બુદ્ધિ મન લાગે એમની બુદ્ધિ બગડી ગઈ છે. બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે. માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો, સમસ્ત નારી સમાજ શક્તિનો અપમાન કરી રહ્યો છે, સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે. સ્વામીજી બોલ્યા છે, અનુપ સ્વામી, એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે, યોગ્ય નથી અને એમને આવા શબ્દ વાપરવાના જોઈએ. એક સંત તરીકે નવરાત્રિ એ શબ્દ જ એમને શોભેવાનો છે. સંતે આવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ. કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ. જ્યારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે. સ્ત્રી માટે કરીને
આ 9 દિવસ નારી શક્તિને જ સમર્પિત દિવસો છે. ત્યારે જયારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે, આપણે ત્યાં તો બાલિકાઓનું પૂજન થાય છે, નવરાત્રિના પહેલા દિવસે 1 બાલિકા, બીજા દિવસે 2, એમ 9મા દિવસે 9 બાલિકાઓનું પૂજન થાય છે. અને જે 10 વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણા ત્યાં છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વામીએ નવરાત્રિને લઈને વફાટ કર્યો હતો. નવરાત્રી માટે લવરાત્રી શબ્દનો ઉપયોગ કર્યો અને આ અંગે બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આ સાધુઓ ભાન ભૂલી રહ્યા છે, મર્યાદા ચૂકી રહ્યા છે, આ સાધુને સંપ્રદાયમાંથી દૂર કરો. આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે સ્વામીએ નવરાત્રિને લવરાત્રી ગણાવી છે. પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું છે કે નવરાત્રિ એ 9 દિવસનો નાઇટ ફેશન શો છે. નવરાત્રિ વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા છે. નવરાત્રિ એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે.